હે ફ્રેન્ડ્સ, મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરવાના છે સચ્ચી વાલઈ સિનિયર ક્લર્કનું અગાઉના પૂછેલા પ્રશ્નોની ચર્ચા કરીશું આપણે. ચાલો પહેલો ક્વેશ્ચન જોઈએ. મિત્રો, પહેલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરવા પહેલાં કમેન્ટ બોક્સમાં મને બધા લખીને બતાવશે કે તમારા કેટલા આન્સર સહી પડ્યા છે. રાઈટ, મારી સાથે બધા ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો. પહેલું છે, 73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોના માટે અનામત પ્રથા લાગુ થઈ હતી? મહિલાઓ, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ કે ઉપરના બધા? નહીં મિત્રો, 73 બંધારણ સુધારામાં દેશમાં પ્રથમવાર મહિલાઓ માટે, એ ઇઝ અ રાઇટ આન્સર, મહિલાઓ માટે આ પ્રથા સ્ટાર્ટ કરવામાં આવી હતી, રિઝર્વેશન પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી હતી. રાઈટ. ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પ્રદેશોના ઉત્પાદન અંગેની સમિતિના અધ્યક્ષ કોણ છે? ગૌણ વન પ્રદેશોના ઉત્પાદન અંગેની સમિતિના અધ્યક્ષ સરપંચ હોય છે મિત્રો. બી ઇઝ ધ રાઇટ આન્સર. જિલ્લાની વસ્તી 4 લાખ કરતાં વધુ ન હોય તેવા જિલ્લા પંચાયતની ચૂંટાયેલા સભ્ય સંખ્યા કેટલી હોય છે? સભ્ય સંખ્યા કેટલી હોય છે? 18. રાઈટ, જિલ્લા પંચાયતની ચૂંટાયેલા સભ્ય સંખ્યા 18 હોય છે. ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો પાયો નાખનાર વાઇઝરાય નીચેમાંથી કોણ હતા? કોણે પાયો નાખ્યો હતો? મોડર્ન લોકલ સેલ્ફ ગવર્મેન્ટનું, કે સેલ્ફ ગવર્મેન્ટ કરીને કંઈ હોવું જોઈએ, એનો પાયો લોર્ડ રિપને નાખ્યો હતો. ડી ઇઝ ધ રાઇટ આન્સર. બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતનો કામ સોંપવામાં આવ્યો હતો? આ તો બધાને ખબર છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ છે અને બધાને ખબર પણ છે. 73 અમેન્ડમેન્ટ એક્ટ 1993ના હેઠળ શેડ્યુલ ઇલેવન એટલે કે અનુસૂચિ 11માં પંચાયતનું કામ સોંપવામાં આવે છે અને અનુસૂચિ 12માં મ્યુનિસિપાલિટીનું, યાદ રાખવું. રાઈટ. કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ કામ કરશે, શું કામ કરશે, તેનો મોટો આધાર શેના ઉપર હોય છે? કે આ કયો વિસ્તાર શું કામ કરશે તેનો મોટો આધાર વસ્તીની સંખ્યા પર હોય છે. એ રાઈટ છે આન્સર. ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. ગ્રામ પંચાયતનું વહીવટી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ કામ કોણ સંભાળે છે? તલાટી કમ મંત્રી. ડી, તલાટી કમ મંત્રી વહીવટી કામ સંભાળે છે ગ્રામ પંચાયતનું. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે, કયા લિસ્ટમાં છે? આપણે કહીએ છીએ સ્ટેટ લિસ્ટ, કન્કરન્ટ લિસ્ટ અને યુનિયન લિસ્ટ. તો એ પંચાયતી રાજ વિષય છે તે કયા લિસ્ટમાં આવે છે? તે આવે છે રાજ્યની લિસ્ટમાં, એટલે કે સ્ટેટ લિસ્ટમાં આવે છે. સ્ટેટના અંદર આવે પંચાયતી રાજ, એટલે રાજ્ય યાદીમાં એ વિષય આવે છે. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 7 હોય છે અને તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 15 હોય છે, એટલે સી ઇઝ ધ રાઇટ આન્સર. જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ થયેલું કોઈ પણ વ્યક્તિ હોય એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકે છે? કોઈ પણ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી કોઈ પણ નારાજ થાય છે તો એ નિર્ણયના તારીખથી રાજ્ય સરકારને 60 દિવસમાં અપીલ કરી શકે છે. પંચાયતી રાજનો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો? આ તો બધાને ખબર છે કે સૌ પ્રથમ રાજસ્થાનમાં કરવામાં આવ્યો હતો. એ ઇઝ રાઇટ આન્સર. તમારું હોમવર્ક છે મિત્રો, રાજસ્થાનમાં સૌ પ્રથમ પંચાયતી રાજ અમલ કરવામાં આવ્યો હતો, ઇયર કયો હતો, સાલ કઈ હતી તે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, કયા સાલમાં રાજસ્થાનમાં સૌ પ્રથમ પંચાયતી રાજનો અમલ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતની અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ? અનુદાન મતલબ કે ગ્રાન્ટ્સ. રાઈટ, તો એ અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ? ઓબ્વિયસલી જ્યારે પંચાયત બંધારણમાં આવ્યું. તો 73માં બંધારણમાં સુધારા બાદ કેન્દ્ર સરકાર પંચાયતને અનુદાન આપવાની શરૂઆત કરી. ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી? પ્રોફેશનલ ટેક્સ મિત્રો. રાઈટ, વ્યવસાય એટલે કે પ્રોફેશન તમારું, એનો વેરો ઉઘરાવવાની સત્તા સ્થાનિક સ્વરાજની સંસ્થાને 2006, સી ઇઝ ધ રાઇટ આન્સર, 2006માં સોંપવામાં આવી હતી.
સામાજિક ન્યાય સમિતિની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? સામાજિક ન્યાય સમિતિ એટલે પછાત જાતિના હિતોના રક્ષણ માટે લડવું અને ખાતરી કરવી કે રિઝર્વેશન ચાલુ રહેશે એ માટે સામાજિક ન્યાય સમિતિની સ્થાપના ઝીણાબાઈ દરજી સમિતિએ કરી હતી. બી ઇઝ રાઈટ આન્સર. દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની કુલ સંખ્યાના ડેશ ઓછી ન હોય તેટલી બેઠકો યશ પ્રસંગ અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત જનજાતિઓની સ્ત્રીઓ માટેની અનામત રાખવી જોઈએ. સ્ત્રીઓની કેટલી છે? એક તૃતીયાંશ. સી ઇઝ ધ રાઈટ આન્સર. એક તૃતીયાંશ ઓછી ન હોય તેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત જનજાતિઓ સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈએ. પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? સભ્યપદ માટે અયોગ્યતા યા પસંદ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવે છે? 243F. સી ઇઝ ધ રાઈટ આન્સર. ભુરિયા સમિતિ કઈ બાબતો અંગેની હતી? શ્રી દિલીપસિંહ ભુરિયા એની કમિટી બેઠી હતી. દિલીપસિંહ ભુરિયાની કમિટી 1994 બેસી હતી. તે અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ લાવવા માટે બેસી હતી. આદિવાસીઓ માટે સ્વયં શાસનના વિવિધ પરિમાણો, બંધારણીય આવશ્યકતાઓ અને અનુસૂચિત વિસ્તારોમાં સંવિધાનના ભાગ કયું છે? ભાગ 9, રાઈટ, પાર્ટ 9 જોગવાઈનું વિસ્તૃત કરવા માટેની ભલામણો તપાસ કરવી. એટલે અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ લાવવા માટે ભુરિયા સમિતિ બેસી હતી. 5,000 વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે? 5,000 વધુ વસ્તી અગર હોય છે ગ્રામ પંચાયતને, એને 150 એટલે 150,000 જેટલું અનુદાન મળે છે. જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ જિલ્લાના પ્રભારી મંત્રી હોય છે. બી આન્સર છે એનો. જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ? જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી. મિત્રો ક્વેશ્ચન જો, જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિ થઈ શકતી નથી? તે છે સામાજિક ન્યાય, રાઈટ. એટલે સામાજિક ન્યાયની જે પણ સમિતિ છે એમાં કોઈ પણ અપીલ આ બધી નહીં ચાલે, રાઈટ. તો ડી ઇઝ રાઈટ આન્સર. રાજ્ય સરકારની ફંડમાંથી અનુદાન મંજૂર કરવાની સત્તા કોની પાસે હોય છે? કે ફંડ તો છે રાજ્ય સરકારની પાસે, પણ એનું અનુદાન મંજૂર કરવાની સત્તા વિકાસ કમિશનર પાસે હોય છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. ડેવલપમેન્ટ કમિશનર જે હોય છે એની પાસે હોય છે. પંચાયતના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે? પંચાયતના હિસાબ, જે પણ હિસાબ હોય છે એનું ઓડિટ થાય છે તે કયા એક્ટના અંદર થાય છે? તે છે ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ 1963. ગુજરાત લોકલ ફંડ ઓડિટ 1963. બી ઇઝ ધ રાઈટ આન્સર. તાલુકા પંચાયત કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્ય હોય છે? કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ, રાઈટ. તાલુકા પંચાયતની એક્ઝિક્યુટિવ કમિટી જે બેસવામાં આવે છે તેમાં વધુમાં વધુ 9 સભ્ય હોય છે. જિલ્લા પંચાયતની બેઠક દર કેટલા મહિને મળવી જોઈએ? ઇટ ઇઝ જોઈએ, યાદ રાખજો. કેટલા મહિને મળવી જોઈએ? 3 મહિને મળવી જોઈએ. બી ઇઝ રાઈટ આન્સર. ગ્રામસભાના સભાસદો એટલે શું? સભા સદસ્યો એટલે શું? ગ્રામસભાના ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો, રાઈટ. ગામની મતદાર યાદીમાં જેટલા પણ નામ હોય છે તે લોકોને ગ્રામસભાના સભા સદસ્યો કહેવામાં આવે છે. બી આન્સર છે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ એટલે કે એડ્યુકેશન સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? જિલ્લા પંચાયતની મુદત જેટલી. ડી આન્સર છે એનો. ગામડામાં એકબીજા ખેતરની હદ કોણ નક્કી કરે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તમારી ખેતી છે બીજા ગામડાની ખેતીની હદ કોણ નક્કી કરે છે? એ નક્કી કરે છે જિલ્લાના જમીન દફતર નિરીક્ષક. જિલ્લા જમીન દફતર નિરીક્ષક એ નક્કી કરે છે તમારી ખેતરની હદ. પંચાયતી રાજનો ઉદ્દેશ્ય શું છે? સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ, ગામોનું નવનિર્માણ, ગ્રામ વિકાસ કાર્યક્રમ, લોક ભાગીદારી, આ બધા જ ઉપરના તમામ એના ઉદ્દેશ્ય છે પંચાયતી રાજના.
તાલુકા પંચાયતમાં 1 લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય છે? તાલુકા પંચાયતની વાત થઈ રહી છે, એમાં 1 લાખ સુધીની વસ્તી હોય છે તેમાં કેટલી બેઠકો નક્કી કરી શકાય છે? એનો આન્સર છે 16 બેઠકો નક્કી કરી શકાય છે. ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? ગ્રામ પંચાયતની વાત કરી રહ્યા છીએ અને ગ્રામસભા એના વચ્ચેનો સંબંધ મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો હોવો જોઈએ, એ આન્સર છે એનો. લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોમાંથી મળે છે? પંચાયતની બેઠકો, ગ્રામસભાઓ અને પંચાયતની સમિતિની બેઠક ઉપરના તમામ પદ્ધતિથી તાલીમ મળે છે. ડી ઇઝ ધ રાઇટ આન્સર. ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે? ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જે પણ હિસાબ તમારો હોય છે વાર્ષિક, સમયસર મોકલવાની જવાબદારી સરપંચની હોય છે. સી ઇઝ ધ રાઇટ આન્સર. ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે? ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને 15 ડિસેમ્બર તારીખ સુધી મોકલવાનું હોય છે. 15 ડિસેમ્બર રાઇટ આન્સર. ગ્રામસભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ગ્રામસભા નિયમિત મળે એની કાળજી તલાટી કમ મંત્રીએ લેવાની હોય છે. રાઇટ, એને જોવાનું હોય છે કે ગ્રામસભા નિયમિત મળી રહે. ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે? ગ્રામ પંચાયતના સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર તલાટી કમ મંત્રીને હોય છે. સી આન્સર છે. જિલ્લા સહકારી નિધિમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે? જિલ્લા સહકારી નિધિમાંથી ગ્રામ પંચાયતને મહેસૂલી આવકના 7.5% મળે છે. ડી આન્સર છે એનું. 7.5% મળે છે. ગ્રામ પંચાયતના દફતર કોના હવાલે રાખવામાં આવે છે? ગ્રામ પંચાયતના દફતર ગ્રામ પંચાયતના મંત્રી જે હોય છે તેના હવાલે રાખવામાં આવે છે. ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી? યાદ રાખો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી? જકાત વેરો, કોઈ પણ ડ્યુટી, કસ્ટમ્સ ડ્યુટી હોય છે, ઓક્ટ્રોય હોય છે, આ બધી ડ્યુટી લાદી શકતી નથી. જકાતનો વેરો લાગી શકતી નથી. બી આન્સર છે. જિલ્લા પંચાયતના કયા અધિનિયમ 1 હેઠળ કાર્ય કરે છે? જિલ્લા પંચાયત કયા અધિનિયમના હેઠળ કાર્ય કરે છે? ગુજરાત પંચાયત અધિનિયમ 1993. ડી આન્સર છે એનો. નાયબ ચિટનીસનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો હોય છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તાલુકા પંચાયતમાં એનો હોદ્દો કયો છે? નાયબ ચિટનીસનો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી. એ આન્સર છે એનો. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી. ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂક કોણે કરે છે? ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂક મતદારો સીધા મત આપીને ચૂંટે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂક મતદારો સીધા મત આપીને ચૂંટે છે. તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કોણ કામ કરે છે? તાલુકા પંચાયતના મંત્રી તરીકે કોણ કામ કરે છે? તાલુકા વિકાસ અધિકારી. સી છે એનો આન્સર. છેલ્લા સુધારા મુજબ પંચાયત 3 સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી? 3 સ્તર છે, ગ્રામ, તાલુકા અને જિલ્લા, નગર પંચાયતનો સમાવેશ થતો નથી. બી છે આન્સર. ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં ચેરપર્સન તરીકે ઓળખાય છે? ચેરપર્સન ગ્રામ પંચાયતના સરપંચ તે છે અરુણાચલ પ્રદેશમાં, ચેરપર્સન તરીકે ઓળખાય છે. સી છે આન્સર. મહત્તમ કેટલી વસ્તી સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તમને વસ્તી કેટલી જોઈએ ગ્રામ પંચાયતની રચના કરવા માટે? એ છે 25,000 વસ્તી જોઈએ. સી આન્સર છે એનો. ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કલેક્ટર કરે છે. જિલ્લાનો જે કલેક્ટર હોય છે તે અનામત બેઠકોની ફાળવણી કરે છે. ગ્રામ પંચાયતના સભ્ય તરીકે કોણ ઉમેદવારી ના કરી શકે? કોણ ઉમેદવારી ના કરી શકે? 21 વર્ષની નાની ઉંમરના ધરાવતા હોય તે, ઓકે, જે
8 ઓગસ્ટ 2005 પછી બે કરતાં વધુ બાળક ધરાવતા હોય તે અને ચૂંટણી માટે ગેરલાયક ઠેરેલ હોય તે આ બધા જ લોકો ઉમેદવારી ના કરી શકે. ઉપરના તમામ ડી આન્સર. પક્ષાંતર ધારો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી? ઓબ્વિયસલી ગ્રામ પંચાયતમાં. બી આન્સર છે, ગ્રામ પંચાયતમાં પક્ષાંતર ધારો લાગતો નથી. પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ચૂંટણી કોણ સંચાલન કરે? રાજ્ય ચૂંટણી આયોગ. સી આન્સર છે, રાજ્યના ચૂંટણી આયોગ જે છે તે પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કરે છે. ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ અને સમય કોણ નક્કી કરે છે? ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ અને સમય સરપંચ નક્કી કરે છે. એ આન્સર છે. ગ્રામસભાને વડુ બળવત્તર બનાવવા એટલે કે વડુ બળવાન બનાવવા સરકાર શ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવાનું પરિપત્ર થયેલ છે? કેટલી વાર ગ્રામસભા બોલાવી શકે છે? 4 વાર. ડી આન્સર છે એનો. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ છે આ કોણ નક્કી કરે છે? તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ જિલ્લા વિકાસ અધિકારી બી એ નક્કી કરે છે. જિલ્લા વિકાસ અધિકારી બી આન્સર છે. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે? પહેલું કામ કયું કરવામાં આવે છે? પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. એ આન્સર છે એનો. જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે? જિલ્લા પંચાયતની કારોબારી સત્તા જિલ્લા વિકાસ અધિકારી પાસે હોય છે. તો બી આન્સર છે એનો. તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તાલુકા વિકાસના અધિકારી જે હોય છે તેનું નિમણૂક વિકાસ કમિશનર બી વિકાસ કમિશનર કરે છે. જિલ્લા પંચાયતના અનામત બેઠકોનું નિર્ણય કોણ કરે છે? જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનું નિર્ણય વિકાસ કમિશનર બી વિકાસ કમિશનર કરે છે. તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો તાલુકા વિકાસ અધિકારી ડી છે આનો આન્સર. તાલુકા વિકાસ અધિકારી નક્કી કરે છે. તો મિત્રો આની સાથે જ આપણું આ લાસ્ટ વિડીયો હતું સચિવાલય સિનિયર ક્લર્કનું. મિત્રો જે પણ આ એક્ઝામ આપી રહ્યા છે એને ઓલ ધ બેસ્ટ. મારી બધી શુભેચ્છા છે તમારી સાથે. ઓલ ધ બેસ્ટ. સારી રીતે એક્ઝામ લખજો. અને બીજી વસ્તુ, મને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમારા કેટલા આન્સર્સ રાઇટ થયા છે. ઓકે. અને બીજી વસ્તુ છે કે મેં તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે પંચાયતી રાજ જે અમલ થયું હતું રાજસ્થાનમાં પહેલી વાર તે કઈ સાલમાં થયું હતું તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. રાઈટ.